અરિહંત ચડે કે સિદ્ધ ચડે અરિહંતો પાસે ચાર કર્મ બાકી છે આયુષ્ય નામ કર્મ કર્મ ગોત્ર મોહરિય ઉડાવ્યું અંતરાય કર્મ ઉડાવ્યો પણ એની સામે અરિહંત પાસે ચાર કર્મ હજી બાકી છે જેને અઘાતી કર્મ કહેવાય સિદ્ધો જેની પાસે એક પણ કર્મ નથી જ્ઞાનાવરણથી લગાવી અંતરાળ સુધીના એક પણ કર્મ જેની પાસે નથી એ સીધો તમામ કર્મ થી છે શુદ્ધિની અપેક્ષા અર્યંત કરતા પણ સિદ્ધ ચડે છતાં પણ નમો અર્ય તાણમ બોલાય કે નમો સિદ્ધાણમ પેલા બોલાય જો અર્ય તણમ પેલા હોય તો મારે પૂછવું છે અર્યંતો કર્મથી સહિત છે સિદ્ધો કર્મથી રહીત છે જો આપણું બધાનું લક્ષ્ય કર્મથી રહીત થવાનું હોય તો નમો સિદ્ધાણમ પહેલા જોઈએ નમો અર્ય પહેલા શા માર્ગ કો દિખલાને કી તો આચાર્ય ભી માર્ગ દિખલા રહે આચાર્ય અર્યંત ને સિદ્ધ માં સિદ્ધ સંપૂર્ણ શુદ્ધ છે અર્યંતો હજી કર્મ લઈને બેઠેલા છે છતાં નમો અર્યતાણમ પહેલા નમો સિદ્ધાણમ પછી જવાબ આપો જવાબ હજી જરાક નજીક આવો તો સિદ્ધ કરતા ચડ્યાતા છે એ તો હકીકત જ છે એટલે આજે અધવચ્ચેથી ઊઠીને જતા નહીં ને તો અમે કીધું કે અર્ય કરતા સિદ્ધ ચડે એટલે અમે કઈ બોલવારું નમો સિદ્ધાણમ નમો અર્યંતાણમ નમો આયર્યાણમ આવું નહીં કરતા અર્યંત મોટા છે ને ના નથી પણ વાય જવાબ બહુ સરસ છે અર્યંત સિદ્ધ કરતા ચડ્યાતા છે કારણ અર્યંત આ શાસનના સ્થાપક છે માટે તેઓ માલિક છે સત્તા છે અર્યંતની પાસે સત્તા છે અને સિદ્ધની પાસે સમૃદ્ધિ છે ગુણો કોની પાસે વધારે છે અર્યંત કરતા પણ સિદ્ધની પાસે એટલે સમૃદ્ધિના માલિક સિદ્ધો છે પણ સત્તાના માલિક કોણ કહેવાય અરિહન અને આ દુનિયામાં સત્તા ચડે કે સમૃદ્ધિ ચડે જસુભાઈ જલ્દી બોલજો સત્તા ચડે કે સમૃદ્ધિ ચડે સત્તા ચડે એ તો હકીકત છે હું તમને એટલું જ પૂછું નરેન્દ્ર મોદી પાસે કેટલા કરોડ અને અંબાણી પાસે કેટલા કરોડ એ તો તમને ખબર છે નહી મોદીનું તમે કદાચ બેંક એકાઉન્ટ જોઈ શકો છો એને મહિને કેટલો પગાર મળે છે એની પણ તમને ખબર છે તો મોદીની પાસે અંબાણી કરતાં તો કેટલામાં ભાગના પૈસા હશે આઈ ડોન્ટ નો પણ ઘણા ઓછા અંબાણી પાસે લાખો કરોડ રૂપિયા છે હવે તમને પૂછ્યું કે જ્યારે પણ કોઈ સિટીઝન નામ લખવાના હોય સિટીઝન ના તો પેલું અંબાણીનું નામ આવે કે પેલું મોદીનું નામ આવે મોદી પાસે સત્તા છે અંબાણી ની પાસે સમૃદ્ધિ એકવાર માની લો કોહલી કરતા પણ ધોની કદાચ વધારે રન કરે છે બરાબર કોહલી કરતા ધોની વધારે રન કરે છે બેટ્સમેન તો પણ જ્યારે ક્રિકેટના અગિયાર નામ લખવાના આવે બેટ્સમેન ના સૌથી પહેલું કોનું આવશે કોહલીનું કોહલી કદાચ જીરોમાં જતો હશે ને તો પણ નામ કેપ્ટન છે હી ઇઝ અ કેપ્ટન એની પાસે સત્તા છે અને ધોનીની પાસે કદાચ રનની સમૃદ્ધિ છે છતાં પણ કોહલી પહેલો આવશે ધોની પછી આવશે આનો મતલબ એટલો જ કે સમૃદ્ધિ કરતા સત્તા ચડે અર્યંત પાસે સત્તા છે આ શાસન ની સ્થાપના સિદ્ધોની પાસે શાસન સ્થાપનાની સત્તા નથી ગુણોની સમૃદ્ધિ છે અને સમૃદ્ધિ નંબર બે માં સત્તા નંબર એક માં માટે કીધું અર્યંત નંબર એક માં સિદ્ધ નંબર બે માં એટલે માં પેલા શું નમો અને પછી નમો